હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ એન્ડ ધી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ફોર ધી સબ્જેક્ટ મશીન ડિઝાઇન એન્ડ ધ ચેપ્ટર ઇઝ જર્નલ બેરિંગ્સ એન્ડ ધ ટોપિક ઇઝ ટેમ્પરેચર રાઇઝ ઇન હાઇડ્રોડાનેમિક બેરિંગ્સ મીન્સ જ્યારે પણ આપણે હાઇડ્રોડાનેમિક બેરિંગની ડિઝાઇન કરતા હોઈએ ત્યારે બેરિંગનું જે મેઇન પર્પઝ છે એમાંનું એક છે હીટ જે પ્રોડ્યુસ થાય છે ફ્રિક્શનના કારણે એને રિમૂવ કરવી એ રિમૂવ કરવા માટે ટેમ્પરેચર છે એ રાઇઝ થતું હોય છે તો એ આપણે ફાઇન્ડ કરવું પડતું હોય છે તો એ આજના વિડીયો લેક્ચરની અંદર ટેમ્પરેચર રાઇસ કઈ રીતે ફાઇન્ડ કરવું એ આપણે સમજવાનું છે તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે ટેમ્પરેચર રાઇઝ થશે એને આપણે કહી દઈશું થર્મલ કન્સડ્રેસન ઇન હાઇડ્રોડાઇનેમિક બેરિંગ એનું રીઝન શું છે કે નાઇડ્રોડાનેમિક બેરિંગ ધ પાવર લોસ્ટ ઇન ધ ફ્રિક્શન કારણ કે બે કોન્ટેક થતી સરફેસ હશે એટલે બંને વચ્ચે ફ્રિક્શન પ્રોડ્યુસ થશે અને ફ્રિક્શન છે એ હીટમાં કન્વર્ટ થઈ જશે જે હીટ છે એ એક જાતનો પાવર થઈ ગયો એટલે પાવર લોસ થશે જેના કારણે ઇન્ક્રીઝ થશે ટેમ્પરેચર કોનું ઓઇલનું ઓઇલ મીન્સ લુબ્રિકન્ટ એટલે ટૂંકમાં જે ટેમ્પરેચર રાઇસ થાય છે એ કેટલું થાય છે એ આપણે ફાઇન કરવું પડે ઇન ફીડ લુબ્રિકેશન બેરિંગ્સ ફીડ લુબ્રિકેશન મીન્સ આપણે જે લુબ્રિકેશન ફીડ કરીએ છીએ એવા ટાઈપના બેરિંગમાં હીટ ઇઝ ડિસિપેટેડ એટલે કે હીટ જે રિમૂવ થાય છે એ બાય કન્ડક્શન થાય છે કન્વેક્શન થાય છે ઓર રેડિએશન પણ થઈ શકે છે એન્ડ કેરીડ અવે બાય ધ ફ્લો ઓફ લુબ્રિકેટિંગ ઓઈલ જે આપણે ઓઈલ છે એનો ફ્લો કરાવીએ છીએ એ હીટ એબ્ઝોર્બ કરી લે છે અને જે ઓઇલ બહાર નીકળશે એનું ટેમ્પરેચર છે એ વધીને આવશે એટલે કે એનું ટેમ્પરેચર રાઈઝ થશે તો આ જે બેઝિક થઈ ગયું હવે આપણે ઇક્વેશનની અંદર જઈએ કે કેટલું ટેમ્પરેચર રાઇઝ થશે તો સૌથી પહેલા બેરિંગના જે બે ટાઈપ્સ છે એમાં આપણે ટેમ્પરેચર રાઇસ ફાઇન કરવાનું છે એમાં સૌથી પહેલું છે ફીટ ટાઈપ લુબ્રિકેશન સિસ્ટમમાં મીન્સ ટેમ્પરેચર રાઈઝ ઇન હાઇડ્રોડાયનેમિક બેરિંગ ફોર ફિટ ટાઈપ લુબ્રિકેશન ફિટ ટાઈપ લુબ્રિકેશન એટલે આપણે જે બહારથી એક્સટર્નલી આપણે પોતાની રીતે જે લુબ્રિકન્ટ્સ અથવા લુબ્રિકેશન પ્રોવાઈડ કરીએ છીએ એવું એના માટે શું આવશે તો બંને આની પછી આપણે બીજો ટાઈપ લેશું એમાં પણ એક વસ્તુ ફિક્સ જ છે બંનેમાં કે હીટ જેટલી પ્રોડ્યુસ થાય એટલી હીટ રિમૂવ થવી જોઈએ તો તે અંદરનું ટેમ્પરેચર છે એ એટલું ને એટલું મેન્ટેન રહે એટલે સૌથી પહેલાં આપણે હીટ કેટલી પ્રોડ્યુસ થાય એ મેળવીએ એટલે કે રેટ ઓફ હીટ જનરેશન પછી આપણે કેટલી હીટ રિમૂવ થશે એ જોઈએ અને બંને જે સરખી થશે એવું કમ્પેર કરીને પછી ટેમ્પરેચર રાઇઝનું ઇક્વેશન મેળવશું આ આપણો ટાર્ગેટ એટલે સૌથી આપણે પહેલાં જોઈએ રેટ ઓફ હીટ જનરેશન કેટલી હીટ જનરેટ થશે તો હીટ છે કોના પાવરની સાપેક્ષમાં કોની પાવરની રિલેશનમાં કમ્પેરમાં પ્રોડ્યુસ થાય છે તો એનર્જી લો પ્રમાણે એક પાવર લોસ થતો હોય તો બીજો પાવર જનરેટ થતો હોય તો અહીંયા હીટ જનરેટ થાય છે એની સામે પાવર લોસ થતો હોય છે તો એ પાવર છે એ આપણને ખબર છે એક ઇક્વેશન આવી ગયું છે પાવર ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ અમેગા ટોર્ક ઇન્ટુ એન્ગ્યુલર વેલોસિટી તો એ ટોર્ક છે કોના કારણે પ્રોડ્યુસ થતો હોય ફ્રિક્શનના કારણે એટલે આપણે પહેલાં ફાઇન કરીએ ફ્રિક્શનલ ટોર્ક જેનું ઇક્વેશન છે એ તમે થિયરી ઓફ મશીનમાં પણ સ્ટડી કરી ગયા છો ક્લચ બ્રેકમાં ફ્રિક્શનના કારણે જે વર્ક કરતું હોય અને ફ્રિક્શનના કારણે ટોર્ક લાગતો હોય એટલે હવે મ્યુ ડબલ્યુ આર એવું ઇક્વેશન આવતું પણ આપણે જે મ્યુ હતું એ પહેલાં પણ મેં તમને કીધું હતું કે બેરિંગમાં જે આપણે મ્યુ કહેતા હતા થિયરી ઓફ મશીનમાં જેનું નામ હતું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ બેરિંગની અંદર એફ કહેવાનું છે કારણ કે વિસ્કોસિટી પણ આવે છે જેને આપણે મ્યુ નામ ઓલરેડી આપી દીધેલું છે એટલે અહીંયા મ્યુની જગ્યાએ એફ યુઝ કરવાનું છે એ ભૂલાય નહીં એફ ડબલ્યુ આર એમાં આરસી એમ એમમાં આપેલું હોય છે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે તો ટોર્ક એસઆઈ યુનિટમાં મળે એટલે ડિવાઇડેડ બાય કરી દીધું છે ટેન રેસ ટુ થ્રી હવે મેળવીએ એન્ગ્યુલર વેલોસિટી એન્ગ્યુલર વેલોસિટી એટલે શું થાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય એન એમાં જે ટુ પાય એન બાય સિક્સટી ઘણી યુઝ કરીએ છીએ એટલા માટે કે જે એન હોય છે એ આરપીએમમાં છે અને અહીંયા જે એન હોય છે એ આરપીએસમાં લેશું એટલે બાય સિક્સટી કરવાની જરૂર નથી જો તમને આરપીએમમાં આપેલું હોય તો ડિવાઈડેડ બાય સિક્સટી ખાસ કરજો ભૂલતા નહીં રેડી ટર્મિનોલોજી જોઈ લો મેં એફ કીધું એ પ્રમાણે ડબલ્યુ છે લોડ છે આર સી રેડિયસ ઓફ જર્નલ છે આમાં એનએસસી જર્નલની સ્પીડ છે તો આટલા ક્લેચર સાથે ટી અને ઓમેગા ખબર પડી ગઈ તો હવે આપણે પાવર જોઈએ ટોર્ક ઇન્ટુ ઓમેગા એટલે કે પાવર લોસ કેટલો થશે ફ્રિક્શનના કારણે ટી એફ ઇન્ટુ ઓમેગા જેટલો ટી એફ અને ઓમેગાની વેલ્યુ મૂકો એટલે પીએફ ઇઝ ઇક્વલ ટુ મળી જશે એફ ડબલ્યુ આર ટુ પાઇએનએસ ડિવાઈડેડ બાય ટેન રેસ ટુ થ્રી એનો યુનિટ થશે વોટ એસા યુનિટ છે બધા એટલે પણ આપણે જે પાવર મેળવશું એ કિલ્લો વોટમાં જ આમાં મેળવવાનો છે એટલે કિલ્લો વોટમાં જ ડાયરેક્ટ ઇક્વેશન લખવું હોય તો અહીંયા ટેન રેસ ટુ થ્રીની જગ્યાએ હજી એકવાર હજાર વડે ડિવાઈડ કરી દઈએ એટલે અહીંયા આવી જશે ટેન રેસ ટુ સિક્સ એટલે રીટ રેટ ઓફ હીટ જનરેશન જે છે એને આપણે કહી દઈએ એચજી કેટલી હીટ જનરેટ થશે એચ જી જેટલી એ કેટલી થશે જેટલો પાવર લોસ થશે એટલી હીટ જનરેટ થશે એટલે જી ઇઝ ઇક્વલ ટુ પી એફ અને પીએફ કેટલું આવ્યું હતું આટલું એટલે જી ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇક્વેશન ઇન કિલો વોટ એટલે એને આપણે ક્લોઝ સ્ટ્રકચરમાં લઈ લઈએ આ આપણું ઇક્વેશન નંબર વન આટલી હીટ પ્રોડ્યુસ થશે હવે એની સામે હીટ કેટલી રિમૂવ કરવાની છે એટલે કે રેટ ઓફ હીટ ડિસિપેશન સેમ કાઇન્ડ ઓફ હીટ રીમૂવ થવી જોઈએ પણ હીટ રિમૂવ થાય છે એનું ઇક્વેશન પહેલાં મેળવીએ હીટ કેટલી રીમૂવ કરવાની છે પર સેકન્ડ તો કે એચડી જેટલી એચડી એટલે બે રીતે હીટ રિમૂવ કરવાની છે એક હીટ કેરીડ બાય ધી સરકુમ ફરન્શિયલ ફ્લો એટલે કે જે ઓઇલ છે એનો ફ્લો થતો હોય છે એ સર્ક્યુમ ફરન્સમાં પણ થતો હોય છે જે એ પણ હીટ કેરી કરશે પ્લસ જે ઓઇલ છે એનો એક્સિયલ ફ્લો પણ થતો હોય છે એ પણ હીટ કેરી કરશે એટલે બે ટાઈપની હીટ કેરી લેવાની છે હીટ કેરીડ બાય ધ સર્ક્યુમ્ફરેન્શિયલ ફ્લો એન્ડ પ્લસ હિટ કેરીડ બાય ધી એક્સિયલ ફ્લો હવે નું ઇક્વેશન ખબર છે આપણને એમ સી ડેલ્ટા ટી એમાં સી છે એ સ્પેસિફિક હીટ છે જે કોન્સ્ટન્ટ પ્રેશરે લેશું એટલે cp નામ આપી દીધું હવે જે ડેલ્ટા ટી છે એ સર્ક્યુમ્ફરેન્શિયલ ફ્લોમાં સિમ્પલી ડેલ્ટા ટી જ કહી દઈએ પણ એક્સેલ ફ્લોમાં જે ડેલ્ટા ટી છે એની જગ્યાએ યુઝ કરવાનું છે ડેલ્ટા ટી બાય ટુ આ તમારે યાદ રાખવાનું છે આનું ડેરીશન છે પણ એ ક્યારેય નહીં આવે એટલે એની અંદર ડીપમાં જ આવવું જરૂર નથી હવે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો અહીંયા મેં સી આપેલું છે એટલા માટે કારણ કે આ માસથી સર્ક્યુમ ફોરન્શિયલ ફ્લો માટેનો છે ઓઇલનું કેટલું માસ સરક્યુમ ફોરેન્શિયલ ફ્લોમાં ફ્લો થતું હોય છે એમસી જેટલું અને એક્સિલ ફ્લોમાં કેટલું માસ હશે એમએસ જેટલું આ યાદ રાખજો હવે એમસી એટલે માસ છે વન ટાઈપ ઓફ અને અહીંયા પર સેકન્ડ હીટ છે એટલે આ માસ ફ્લોરેટ છે એટલે એમસી પણ માસ ફ્લોરેટ છે અને એમએસ પણ માસ ફ્લોરેટ છે અને માસ નું ઇક્વેશન ફ્યુડ મિકેનિક્સમાં પણ મેં તમને કીધેલું છે કે માસ એટલે ડેન્સિટી વોલ્યુમ થાય તો માસ રેટ એટલે ડેન્સિટી ડિસ્ચાર્જ થાય વોલ્યુમેટ્રિક રેટ એટલે માસની જગ્યાએ હું મૂકી દઈશ વોલ્યુમેટ્રિક ફ્લોરેટ ઇન્ટુ ડેન્સિટી અહીંયા જોઈ શકો છો અહીંયા જો એક જ ચેન્જ કર્યો છે એમસીની જગ્યાએ મૂક્યું છે રો ડેન્સિટી ઓઇલની તો બંને ફ્લોમાં ઓઇલ સેમ જ હોય એટલે ડેન્સિટી સેમ જ રહેશે અહીંયા જે એમસી હતું એની જગ્યાએ ક્યુસી મૂક્યું કારણ કે ડિસ્ચાર્જ લેવાનું છે સરક્યુમ ફ્રન્શિયલ ફ્લોનું એ ડિસ્ચાર્જ તમને મળશે મિલીમીટર ક્યુબ પર સેકન્ડમાં પણ એનો એસઆઈ યુનિટ હોય મીટર ક્યુબ પર સેકન્ડમાં એટલે એક મિલીમીટરને મીટરમાં ફેરવો તો ટેન રેસ ટુ માઇનસ થ્રી કરવું પડે અથવા ટેન રેસ ટુ થ્રી વડે ડિવાઇડ કરવું પડે તો અહીંયા તો ક્યુબ થશે એટલે ટેન રેસ ટુ નાઇન વડે આપણે ડિવાઈડ કરી દીધું પ્લસ અહીંયા એમએસની જગ્યાએ સેમ કાઇન્ડ ઓફ થિંગ કરી ડેન્સીટી ઇન્ટુ ડિસ્ચાર્જ એટલે કે રો ઇન્ટુ ક્યુ એસ સીપી ડેલ્ટા ટી આમનામ છેદમાં ટુ આમનામ અને ક્યુ છે એને એસઆઈ યુનિટમાં ટ્રાન્સફર કરવા ટેન રેસ ટુ નાઇન તો આ એચડીનું સ્ટાર્ટિંગ ઇક્વેશન થઈ ગયું આને થોડુંક હજી સિમ્પલ બનાવીએ એટલે કે એક વસ્તુનો યુઝ કરીએ કે સર્ક્યુમ ફરેન્શિયલનું ડિસ્ચાર્જ છે એ ટોટલ ડિસ્ચાર્જમાંથી એક્સેલ ફ્લોનું જે ડિસ્ચાર્જ છે એ બાદ કરો એટલું મળે સિમ્પલ છે તમે ટોટલ ઓઇલ જેટલું મોકલું હોય એમાંથી થોડોક પાર્ટ સર્ક્યુમ ફરેન્શિયલમાં જાય થોડોક પાર્ટ છે એક્સેલ ફ્લોમાં જાય તો સર્ક્યુમ ફરેન્શિયલમાં કેટલો ગયો હોય ટોટલમાંથી એક્સેલમાં ગયો એટલો બાદ કરી દેવાનો એટલે કે ક્યુસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ક્યુએસ આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે આપણને જે સ્ટેપ મેળવ્યો એમાં અહીંયા જો ક્યુ સી હતું એની જગ્યાએ ખાલી મેં ક્યુ માઇનસ ક્યુએસ મૂકી દીધું હવે આની અંદર બધું છે આ રો સીપી ડેલ્ટા ટી ટેન એસ ટુ નાઇન આ બધું કોમન નીકળે એવું છે એટલે એ કોમન કાઢ લીધું તો અહીંયા સ્ટાર્ટિંગમાં પ્લસ પહેલા કેટલું વધશે ક્યુ માઇનસ ક્યુ એસ અને પ્લસ પછી કેટલું વધશે ક્યુ એસ બાય ટુ અહીંયા માઇનસ ક્યુએસ છે અહીંયા પ્લસ ક્યુએસ બાય ટુ છે એટલે માઇનસ વધારે થશે એટલે માઇનસ ક્યુ એસ બાય ટુ વધશે એટલે કે ક્યુ માઇનસ ક્યુ એસ બાય ટુ વધ્યું રેડી એમાંથી તે ક્યુ આપણે કોમન લઈએ એટલે માઇનસ પહેલાંની ટર્મ્સમાં હતું એટલે વન થઈ જશે અને માઇનસ પછીની ટર્મ્સમાં નહોતું એટલે ક્યુ એસ બાય ટુ ક્યુ થઈ જશે ડાયરેક્ટ અને બાકી બધું એઝ ઇટ ઇઝ તો આ થઈ ગયું તમારું હિટ ડિસિપિશનનું ફાઇનલ ઇક્વેશન એટલે એને આપણે ક્લોઝ સ્ટ્રકચરમાં લઈ લઈએ ઇક્વેશન નંબર ટુ બે ઇક્વેશન છે એ સેમ થશે એનું રીઝન છે જેટલી હીટ જનરેટ થઈ હોય એટલી હીટ રિમૂવ કરવી પડે એટલે કે રેટ ઓફ હીટ જનરેશન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ હીટ ડિસિપેશન જી ઇઝ ઇક્વલ ટુ એચડી એટલે કે બેને સિમિલર કાઇન્ડ ઓફ ઇક્વલ ટુમાં મૂકી દો આમાં આપણો મેઇન ટાર્ગેટ ભૂલાઈને આપણે ટેમ્પરેચર રાઇઝ મેળવવાનું છે એટલે કે ડેલ્ટા ટી એટલે આમાંથી આપણે ડેલ્ટા ટીને સબ્જેક્ટ બનાવશું તો ટેન રેસ ટુ નાઇન આ બાજુ ઉપર જાય છેદમાં ટેન રેસ ટુ સિક્સ તો હતું જ એટલે કેન્સલ થઈને કેટલું વધશે ટેન રેસ ટુ થ્રી ઉપર એફ ડબલ્યુ આર ટુપાય અને સામનામ અને છેદમાં આવશે રો ક્યુ સીપી અને બ્રેકેટમાં વન માઇનસ ક્યુ એસ અપોન્ટ ટુ ક્યુ આ બધા જ ડેટા તમને ડેલ્ટા ટી મેળવવા પહેલાં મળી ગયેલા છે એટલે આમાં છેલ્લે ખાલી આટલી વેલ્યુઝ મૂકશો એટલે ડેલ્ટા ટી તમને મળી જશે ટર્મિનોલોજી ખાલી યાદ રાખવાની છે એફ ઇઝ ઇક્વલ ટુ કોઅફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ડબલ્યુ ઇઝ ટુ લોડ કેપેસિટી આર ઇઝ ધ રેડિયસ ઓફ જર્નલ એનએસ ઇઝ ધ સ્પીડ ઓફ જર્નલ રો ઇઝ ધ ડેન્સિટી ઓફ ઓઇલ ક્યુ ઇઝ ધ ટોટલ ડિસ્ચાર્જ ઓફ ધ ઓઇલ સીપી ઇઝ ધ સ્પેસિફિક હીટ ઓફ ધ ઓઇલ ક્યુ એસ ઇઝ ધ ડિસ્ચાર્જ ઇન એક્સિયલ ફ્લો ઓફ ધી ઓઈલ અને ક્યુ જે મેં કીધું એ જ બસ આટલું તમને ખબર હોય એટલે તમને ડેલ્ટા ટી મળી જશે આ ડેલ્ટા ટીનું ઇક્વેશન યુઝ કરવાનું છે કોના માટે જ્યારે ફિટ ટાઈપ લુબ્રિકેશન યુઝ કરો ત્યારે ફિટ ટાઈપ લુબ્રિકેશન જ યુઝ કરવાનું છે કાંઈ ન કીધું હોય તો પણ એક કન્ડિશન છે કે ફિટ ટાઈપ લુબ્રિકેશનમાં જે ડેલ્ટા ટી મળે એ કદાચ ઓછો મળે તો પ્રોપરલી હીટ છે એ રિમૂવ નહીં થઈ શકે એટલે તમારે જે ડિઝાઇન છે એ થોડીક ચેન્જ કરવી પડે એટલે બીજા ટાઈપનું લુબ્રિકેશન છે એ ચેક કરવાનું રેડી બીજા ટાઈપનું લુબ્રિકેશન કયું છે સેલ્ફ કન્ટેન્ટ સેલ્ફ કન્ટેન્ટ છે એ ક્યારે યુઝ કરવું તો મેં કીધું એ પ્રમાણે પહેલાં તમારે ફિટ ટાઈપ લુબ્રિકેશન પ્રમાણે ડેલ્ટા ડિફાઈન કરવાનો અને એ પ્રમાણે સેટિસ્ફેક્શન ન મળતો એ આન્સરમાં તો તમારે સેલ્ફ કન્ટેન્ટનો યુઝ કરવાનો એ કઈ રીતે એક્ઝેક્ટલી થશે એ તમને ન્યુમેરિકલ હું તમને એક લઈશ એક્ઝામ્પલ તરીકે ત્યારે હું તમને વધારે ક્લિયર કહી દઈશ સેલ્ફ કન્ટેન્ટમાં સેમ કાઇન્ડ ઓફ રીટ જનરેટ થશે ખાલી હીટ ડિસિપેશનનું ઇક્વેશન અલગ આવે છે સેલ્ફ કન્ટેન્ટ લુબ્રિકેશન છે પણ ટેમ્પરેચર રાઇઝ જ ફાઇન્ડ કરવાનું છે ટાર્ગેટ ફિક્સ જ છે એટલે કે પહેલાં આપણે હીટ જનરેશન ફાઇન કરશું પછી હીટ ડિસિપેશન ફાઇન કરશું અને બે ઇક્વલ મૂકશું તો હિટ જનરેશન છે એ સેમ કાઇન્ડ ઓફ જ જનરેટ થશે આમાં પણ એટલે કે એચજીનું ઇક્વેશન બેઠું જે આપણે યુઝ કર્યું હતું એનું જ તમારે આમાં યુઝ કરવાનું છે જે રીતે ડિરાઈવ કર્યું હતું એ રીતે પણ જે સેકન્ડ ઇક્વેશન છે રેટ ઓફ હીટ ડિસિપેશન એ ચેન્જ થઈ જશે એ તમારે ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું છે કે હીટ ડિસિપેશન ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એ ઇન્ટુ બ્રેકેટ ટી એલ માઇનસ ટી એ અપોન કે પ્લસ વન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી કિલ્લો ઝૂલ પર સેકન્ડ એટલે કે ટૂંકમાં કિલ્લો વોટ ત્યાં સી શું છે કમ્બાઇન્ડ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ છે રેડિએશન અને કન્વેક્શનનો કારણ કે સેલ્ફ કન્ટેન્ટની અંદર એવું એઝ્યુમ કરવામાં આવે છે કે જે હીટ રિમૂવ થશે એ રેડિયેશન અને કન્વેક્શનની બોથ ઇફેક્ટમાંથી તમારે રિમૂવ કરાવવાની છે જે એરિયા એ છે એ છે સરફેસ એરિયા ઓફ બેરિંગ હાઉસિંગ અને જે કે છે આપણે જે છેદમાં મૂક્યો એ છે કોન્સ્ટન્ટ વિચ ડિપેન્ડ્સ ઓન ધી લુબ્રિકેશન સિસ્ટમ આ ત્રણ વસ્તુ છે એ તમારે ઇક્વેશન છે એમાં મૂકવાનું છે એ તમારી પાસે ડેટા ન હોય તો ડિઝાઇન ડેટા બુકમાંથી તમે લઈ શકો છો એ કઈ રીતે આવશે એ આપણે ન્યુમેરિકલમાં એક્ઝેક્ટલી જોઈ લેશું ત્યારે તમને સમજાવીશ આ જે ટેમ્પરેચર છે એ ટીએલ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ઓફ લુબ્રિકન્ટ છે અને ટી છે ઈ ટેમ્પરેચર ઓફ એવરેજ એવરેજ ટેમ્પરેચર છે લુબ્રિકેશન લુબ્રિકેશનનું એટલે કે બહારનું અને અંદરનું જે એવરેજ થતું હોય એ રેડી તો આ રીતે એચડીનું ઇક્વેશન બનશે હવે આપણને ટેમ્પરેચર રાઇઝ મેળવવા માટે જે કરીએ છીએ એ રેટ ઓફ હીટ જનરેશન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ હીટ ડિસિપેશન એટલે બેને આપણે ઇક્વલ મૂકી દઈએ એમાં ડેલ્ટા ટી છે આ છે ટી એલ માઇનસ ટી એ આ પહેલાં ફાઇન કરવાનું છે એટલે આને આપણે સબ્જેક્ટ બનાવીએ આને હું ડેલ્ટા ટી કહી દઉં તો ટેન રેસ ટુ માઇનસ થ્રી છેદમાં જશે તો ટેન રેસ ટુ માઇનસ થ્રી અને ટેન રેસ ટુ સિક્સ ઓલરેડી છેદમાં છે એટલે છેદમાં ટેન રેસ ટુ થ્રી વધશે પણ એ તમારે અંશમાં લખવું હોય તો એ ટેન રેસ ટુ માઇનસ થ્રી થઈ જશે સીએ છે એ છેદમાં જશે કે પ્લસ વન છે એ અંશમાં આવ્યું જશે ઉપર એટલે કે પ્લસ વન હિયર એન્ડ એફડબલ્યુ આર ટુ પાય એનએસ આમના એટલે ડેલ્ટા ટીનું ઇક્વેશન તમને મળી જશે આમાં તમારે જે મેં કીધું એ પ્રમાણે કે ડેલ્ટા ટી છે એ તમને નો પ્રોપરલી મળતો હોય તો આનો કઈ રીતે યુઝ કરવો એ હું તમને ન્યુમેરિકલમાં સમજાવીશ તો આ ઇક્વેશન છે સેલ્ફ કન્ટેન લુબ્રિકેશન હોય એના ટેમ્પરેચર રાઇઝ માટે તો ટેમ્પરેચર રાઇઝથી ટોટલ બે ટાઈપના લુબ્રિકેશન માટે આપણે ફાઇન કરવાનું છે ફર્સ્ટ છે ફિટ ટાઈપ એન્ડ સેકન્ડ છે સેલ્ફ કટ બહુ ઇઝી ઇક્વેશન છે અગેન ધીસ ઇઝ ગીવન ઇન અ મશીન ડિઝાઇન ડેટા બુક સો ડોન્ટ વરી આ વિડીયોથી પ્રોપરલી સમજી લેજો જેથી કરીને દરેક જર્નલ બેરિંગનો એક ન્યુમેરિકલ છે એ સો ટકા ગેરન્ટેડ પોર્શનમાં હશે અને એમાં ટેમ્પરેચર રાઇસ તો ફાઇન કરવાનું હશે જ એટલે આ ઇક્વેશન છે એ કઈ રીતે યુઝ કરવો એ શીખવાનું છે બાકી ઇક્વેશન તમને મળી જશે રેડી તો આ વિડીયો જો સમજાણો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ એન્ડ ફોર મોર મટીરિયલ ઓફ ધી એમડી કેમ એન્ડ ઓઆર સબ્જેક્ટ યુ કેન વિઝિટ અવર વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીટીયુ સ્ટડીઝ ડોટ કોમ થેન્ક યુ